સોમવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં શું ખુલી શકશે? જિલ્લા કલેક્ટર કે રાજેશ સર સાથે ખાસ વાત કરાઈ હતી. તારીખ 4/5/2020 સોમવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં શું ખુલી શકશે? જિલ્લા કલેક્ટર કે રાજેશ સર સાથે ખાસ વાત. આવતીકાલથી સલૂન, દુકાનો, ટેક્સી, ચાની હોટલો ખુલી શકાશે. બાકી જે શોપ ખુલતા હતા એ જ રીતે ચાલુ રહેશે. ઠંડા પીણા, પાનની દુકાનો, રેસ્ટોરન્ટ બંધ રહેશે. સાંજે 7 થી સવારના 7 સુધી બિનજરૂરી આટા મારતા લોકો પર કરાશે કાર્યવાહી. પાલિકા વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી શકાશે. નિયમોનું પાલન કરવાનું રહેશે. મામલતદારને એક બાહેંધરી પત્ર આપવાનું રહેશે. કોરોનાના દર્દીને હોસ્પિટલથી રજા અપાયા પછી 21 દિવસ સુધી જિલ્લામાં એક પણ કેસ નહીં નોંધાય તો જિલ્લાને ગ્રીન ઝોનમાં સ્થાન મળશે. ગાંધી હોસ્પિટલમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જેનો રિપોર્ટ આવતીકાલે આવશે. ત્યારબાદ કોરોના પોઝિટિવ છે કે નહીં તે ખબર પડશે. સી, અગાઉ એટલે આપણા જિલ્લા અત્યારે ઓરેન્જ ઝોનમાં છે. ઘણા લોકો આપણને પ્રશ્ન પૂછે છે, જ્યારે આપણા પાસે એક કેસ નથી ત્યારે આપણો જિલ્લા ઓરેન્જ ઝોનમાં કેમ છે? એનું કારણ આ છે કે ડિસ્ચાર્જ, પેશન્ટ ડિસ્ચાર્જ થયા પછી 21 દિવસ અંદર કોઈ કેસ ના બને ત્યારે જિલ્લાનો ગ્રીન ઝોનમાં જાહેર કરવામાં આવશે. તો આપણા પેશન્ટ ડિસ્ચાર્જ પરમ દિવસે થયા હતા, તો પરમ દિવસથી લઈને 21 દિવસ સુધી આપણા જિલ્લામાં કોઈ કેસ ના આવે ત્યારે જ આપણો જિલ્લા ગ્રીન ઝોનમાં જશે, પોઈન્ટ નંબર 1. પછી તમને જાણકારી આપવા માટે આજે પણ ગાંધી હોસ્પિટલમાં 2 કલાક પહેલાં જ એક પેશન્ટનું ડેથ થયા છે, મોત પણ થયા છે. મોતનું કારણ કોરોના જોડે લિંકડ તો અત્યારે પ્રાથમિક રીતે દેખાતું નથી, છતાં પણ અમે ડેડ બોડી ઉપર પણ અમે ટેસ્ટ લીધું છે, તો આવતીકાલે આ બાબત પણ ખબર પડશે. સો જિલ્લામાં પ્રજાનો હું એપીલ કરું છું કે જે પ્રિકોશન લેવાનું છે આ પ્રિકોશન લેતા જ રહેવાનું છે. અત્યારે આપણા કન્ડિશન એક થરબૂત જેવું છે, બહારથી બધું ગ્રીન દેખાશે, બરાબર ગ્રીન લાગે બોલને, એનું અગર કટ કરે અંદર લાલ હશે. સો પ્રિકોશન વગર આપણા જિલ્લાનું મેન્ટેન કરવાનું બહુ, એટલે કોઈ પણ જિલ્લાનું બહુ ટફ પડશે. અને હું ખાસ ઇન્ડસ્ટ્રી બાબત વાત કરું તો અગાઉ તો રૂરલ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં ઓલરેડી બધા અમે છૂટછાટ આપી દીધું છે અને 100% ઇન્ડસ્ટ્રી અમે પરમિટ પણ કરી દીધું છે. હવે નગરપાલિકા વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી એના મજદૂરોથી કોઈ પણ પ્રકારના ઇન્ડસ્ટ્રી, ભલે એના પાસે એક્સપોર્ટ ઓર્ડર હોય યા એસેન્શિયલ કમોડિટી હોય યા નોન એસેન્શિયલ કમોડિટી હોય, બધી પ્રકારની ઇન્ડસ્ટ્રી ચાલુ પણ થઈ શકે, એના માટે કોઈ પરવાનગી લેવાની જરૂરિયાત નથી. મામલતદાર પાસે જઈને ફક્ત એક બહેંદરી આપી દેવાનો છે કે અમે અમારું ઇન્ડસ્ટ્રીનો અંદર સોશિયલ ડિસ્ટન્સ જાળવાઈ રહીશું. આ જ રીતે વર્કર્સનો જે વીમા જે ભરવાનો છે આ પણ અમે કાપી રાખીશું. અને છેલ્લામાં કે અમારું જે વર્કિંગ પ્રિમાઇસીસ છે આ એરિયાનું અમે સેનિટાઇઝેશન ચોક્કસ કરીશું, એટલો જ જોઈએ. નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં શોપ્સની વાત કરીએ તો ઓલરેડી માનનીય મુખ્યમંત્રીશ્રી બધા છૂટ આપી દીધું છે, એટલે અત્યારે આપણા નગરપાલિકા વિસ્તારમાં પણ બધી પ્રકારનું શોપો ચાલે છે. આ નિયમ હજી ચાલુ જ રહેશે. ઓનલી છૂટછાટ છે કે હવે બાર્બર શોપ ખુલ્લું થઈ શકે, ચાય દુકાનો પણ ખુલ્લું થઈ શકે, બ્યુટી પાર્લર પણ ખુલ્લું થઈ શકે, કોઈ પ્રકારના રેસ્ટોરન્ટ આ ભલે હાઈવે ઉપર હોય અથવા નગરપાલિકા વિસ્તારમાં હોય યા ગ્રામ્ય વિસ્તારમાં હોય, રેસ્ટોરન્ટ ખુલ્લું ના થઈ શકે. એના સિવાય પાન અને માવા એવા દુકાનો પણ નેક્સ્ટ 21 દિવસ સુધી બંધ જ રહેવાનું છે. ઠંડા પીણાની દુકાનો છે, ઠંડા પીણા પણ બંધ. પછી ટેક્સી છે કે કેબે છે? ટેક્સી આપણા જિલ્લામાં કોઈ ઓર્ગેનાઇઝ ટેક્સી સર્વિસ છે નહીં, પણ કોઈ ટેક્સી લઈને જવું હોય તો આ જઈ શકાય. પણ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી કોઈ પણ બિનજરૂરી ટ્રાવેલ એલાઉડ નથી, જરૂરિયાત મુજબ ટ્રાવેલ એલાઉડ છે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી 4-વ્હીલરમાં ડ્રાઈવર સહિત 2 લોકો અને 2-વ્હીલરમાં હવે પાછળ પણ બેસીને જઈ શકે. સાહેબ, આ જે દુકાનો ખુલી છે એનો સર સમય કે એવું કઈ મર્યાદા છે? સમય બાબતે જિલ્લા વહીવટી તંત્રનો અભિપ્રાય એવું છે કે અગર અમે કઈ સમય અગર અમે નક્કી કરીએ ત્યાં ભીડ થવાની શક્યતા છે, એટલા માટે અમે કોઈ સમય માટે અમે એપીલ કરતા નથી. પણ દુકાનદારોનો અમે એપીલ કરીએ છીએ કે તમારું દુકાન ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ તમે મેન્ટેન કરો. આજ અમે પ્રજાનું પણ એપીલ કરીએ છીએ કે તમે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરો. અને ઘણા જગ્યા લીમડી દાખલા તરીકે સવારે આ લોકો 9 થી 2 વાગે ફિક્સ કર્યું, આ રીતે એસોસિએશન પોતે કરાવતો હોય તો વી વેલકમ ઇટ.
એક મોત થઈ છે તે કોરોના શંકાસ્પદ દાખલ થયેલો હતો કે કેમ? હા, શંકાસ્પદ એટલે આ પર્સન ફ્લુ ઓપીડીમાં આવ્યા હતા. ફ્લુ ઓપીડીથી એનો અમે આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યા. તો દાખલ કર્યા પછી એનો ઓલરેડી એનો કન્ડિશન બહુ ખરાબ હતો, કેમ કે સ્મોકિંગ પણ હતા અને હિમોગ્લોબિન લેવલ પણ 2 યા 3 ગ્રામ જ હતા. તો બોડી ઓલરેડી બહુ નબળી હતી. તો કરોના જોડે લિંકડ છે નથી અત્યારે નહીં કહી શકાય, પણ 100% ઓલરેડી ઘણી બધી કોમોર્બિડ ફેક્ટર્સ એના અંદર ઓલરેડી હતા. દીપક સિવાઘેલાનો રિપોર્ટ, સુરેન્દ્રનગર.